નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે આપણે ચર્ચા કરવાના છીએ, આ છે ખેડૂતોની સરકાર. છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશમાં ખેડૂતો દેવા માફી અને પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન પર ઉતર્યા છે, પરંતુ આ આંદોલન દિવસે ને દિવસે હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે. ખેડૂતોની માંગ સંતોષવાની વાત તો બાજુ પર રહી, પરંતુ પોલીસ અને ખેડૂતો વચ્ચેના ટકરાવને કારણે 5 ખેડૂતોના મોત થયા છે. ત્યારે અહીં સવાલ એ ઉઠે છે કે શાસનમાં આવતા પહેલા મોદી સરકાર ખેડૂતોના દેવા માફીની જે મોટી મોટી વાતો કરતી હતી તેનું શું? એક તરફ પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે પણ ખેડૂત પરેશાની અનુભવી રહ્યો છે, એવામાં દેવા માફી અને પેન્શનની માંગ કરતા ખેડૂતોને ગોળીએ દેવાય છે, ત્યારે એક સવાલ ચોક્કસથી થાય છે કે શું ખરેખર આ ખેડૂતોની સરકાર છે? પ્રધાનમંત્રી મોદી અને ભાજપના નેતાઓ પોતાની સરકારને બણગા ફૂકી ફૂકીને ખેડૂતોની સરકાર ગણાવે છે, પરંતુ જ્યારે ખેડૂતો પર આ પ્રકારે અત્યાચાર થાય છે ત્યારે ભાજપ કેમ ચૂપ થઈ જાય છે? વાત જ્યારે ખેડૂતોની આવે ત્યારે આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ જાય છે, અને હાલ સ્થિતિ એવી ઉદ્ભવી છે કે ભાજપના નેતાઓ મધ્યપ્રદેશમાં ખેડૂતોએ ધારણ કરેલા હિંસક રૂપ માટે પણ કોંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ બાબત પણ કેટલી અંશે યોગ્ય છે, આ તમામ બાબતો પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના અસંતોષની આગ ભભૂકી ઉઠી છે. આગ ધીમે ધીમે પરંતુ મક્કમ ગતિથી વધારે પ્રસરતી જાય છે. જગતનું શોષણ કરતો જગતનો તાત સરકારી નીતિઓને કારણે કુપોષિત થઈ રહ્યો છે. તેની ભૂખ તેને હિંસા પર ઉતરવા મજબૂર કરી રહી છે. તેની માંગણી છે કે એક ગોળને બીજાને ખોળની નીતિ શા માટે? મધ્યપ્રદેશના મંદસૌરમાં રેલી સ્વરૂપે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસ ફાયરિંગની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ખેડૂતોની રેલી દરમિયાન પોલીસે કરેલા ગોળીબારથી 6 લોકોના મોત થયા હતા અને ઘણા ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા. ગોળીબારની ઘટનામાં રોષે ભરાયેલા ખેડૂતો આક્રમક બની ગયા હતા અને ઠેર ઠેર આગ ચાંપી હતી. મધ્યપ્રદેશના બરખેરા પંથમાં ખેડૂતોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી. એટલું જ નહીં, સુરક્ષા બંદોબસ્ત અને ખેડૂતોની સમજાવટ માટે આવેલ કલેક્ટરને પણ ધક્કે ચઢાવ્યા હતા. વાતાવરણ એટલું તંગ બન્યું કે અન્ય સુરક્ષા કર્મચારીઓને પણ જીવ બચાવી ભાગવું પડ્યું હતું. મધ્યપ્રદેશના મંદસૌરમાં રેલી સ્વરૂપે નીકળેલા ખેડૂતોની માંગણી હતી કે અન્ય રાજ્યના ખેડૂતોની જેમ તેમને પણ ઋણ માફી આપવામાં આવે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોને જો ઋણ માફી મળી શકતી હોય તો શું અમે ભારતના ખેડૂતો નથી? એકને ગોળ અને બીજાને ખોળની નીતિ શા માટે? ઉપરાંત ઉપજના ટેકાના ભાવ પોષણક્ષમ મળે, કૃષિ વીજળીના દર પણ વ્યાજબી રાખવામાં આવે અને સિંચાઈ માટે પૂરતું પાણી આપવામાં આવે, તેમની આ માંગણીઓનો સંતોષકારક જવાબ આપવાની વાત તો દૂર રહી, ઉલટાનું તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. ગોળીબાર અને તેને પરિણામે 6 લોકોના મૃત્યુની ઘટનાથી મધ્યપ્રદેશ સરકાર ભીંસમાં મુકાઈ ગઈ. તમામ રાજકીય વિપક્ષોએ ટીકાનો મારો શરૂ કરી દીધો છે. હાલ તો ટીકાના જવાબ સ્વરૂપે સરકારે મૃતક ખેડૂતોને રૂપિયા 1 કરોડ અને ઘાયલ ખેડૂતોને 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવે છે, પરંતુ વાત આટલેથી અટકે તેમ નથી. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોએ આ મુદ્દે રાજકારણ ખેલવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તો મંદસૌરની મુલાકાતે જવાનું આયોજન પણ કરી લીધું હતું. રાહુલે જણાવ્યું હતું કે ન્યૂ ઇન્ડિયામાં અન્નદાતાને બદલામાં ગોળી મળે છે. મંદસૌરમાં તેજ બનેલું આ આંદોલન ખેડૂતો માટે કેવો રંગ લાવે છે તે તો સમય કહેશે, પરંતુ હાલ જગતનો તાત સરકાર સામે માત આપવાના મૂડમાં નથી. બ્યુરો રિપોર્ટ, ઝીટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, જે રીતે ભાજપની સરકાર મધ્યપ્રદેશમાં છે અને આ છે ખેડૂતોની સરકારે મામલે મહામંથનમાં આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા એટલા માટે કે જય જવાન જય કિસાનનો નારો લાલ બહાદુર શાસ્ત્રીથી ચાલ્યો આવે છે, પરંતુ ખરેખર જવાનોની સ્થિતિ પણ ખરાબ છે અને કિસાનોની પણ.
આપણે તમે હું તમામ દર્શક મિત્રો જે ખાઈએ છીએ ને એ ભોજન બનાવનાર બીજું કોઈ નહીં, પરંતુ ભોજન ખેડૂતોના પરસેવાની કમાણીથી આવે છે. જ્યારે પરસેવો પાડી અને ખેડૂત મહેનત કરે છે ને ત્યારે તમારા મારા ઘરમાં ઘઉંની રોટલી કે બાજરાની રોટલી શેકાય છે. ત્યારે એ ખેડૂતો ઉપર ગોળીઓ દેવાય ત્યારે વાત મહામંથન સુધી આવતી હોય છે, એના માટે મંથન કરવું પડતું હોય છે. અને એટલા માટે જ આજે આપણે ચર્ચા કરવા એકઠા થયા છીએ. આપણી જોડે સુધીરભાઈ રાવર, કન્સલ્ટિંગ એડિટર, ભરતસિંહ ઝાલા, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને યુવરાજસિંહ રાણા, કોંગ્રેસના નેતા, ત્રણેય મહાનુભાવો જોડાયા છે. ચોથા મહાનુભાવ ભાજપના નેતા એટલા માટે નથી જોડાયા કે ભાજપ આ મામલે ચૂપ રહેવા માંગે છે, બોલવા નથી માંગતી. કદાચ એટલા માટે કે આગામી ચૂંટણી આવી રહી છે, ખેડૂતોનો હંગામો કદાચ ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે, એટલે પાર્ટીએ નક્કી કર્યું છે કે ભાજપ આ વિશે બોલશે નહીં, મૌન રહેશે. કારણ કે ભાજપ ખેડૂતોની સરકાર હશે એવું ભાજપ માને છે. તો આ ત્રણેય ત્રણ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. યુવરાજસિંહ રાણા, આપણે પૂછવા માંગીશ, મધ્યપ્રદેશમાં જે રીતે ઘટના ઘટી છે, ગોળીએ ખેડૂતોને દેવાયા છે, ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે જગતના તાતને બહેરમીપૂર્વક મારવાની શું કામ જરૂર પડી રહી છે? સવાલ ખરેખર તો તમારે ભારતીય જનતા પાર્ટીને કરવો જોઈએ, કારણ કે મધ્યપ્રદેશમાં સરકાર ભાજપની છે, કેન્દ્રમાં સરકાર ભાજપની છે, તો ગોળી એમણે ચલાવી છે, તો ગોળી એમને કેમ ચલાવવી પડી? જ્યાં ગોળી ચલાવવાની જરૂર છે ત્યાં ચલાવી શકતા નથી. ખેડૂતો પોતાની માંગણી રજૂ કરે, પોતાની વ્યાજબી વાતને માત્ર રજૂ કરે, અહિંસક સ્વરૂપે આંદોલન કે રેલીના સ્વરૂપે એ લોકો જ્યારે પોતાની માંગ રજૂ કરવા માટે નીકળે ત્યારે એમની વાતને સાંભળવાના બદલે ભારતીય જનતા પાર્ટી એમને ગોળીએ દે છે. તો કે આમાં બહુ નવું નથી, ભારતીય જનતા પાર્ટી પહેલેથી ખેડૂત વિરોધી રહી છે. ગુજરાતની વાત કરું તો મને સમજ આવી ત્યારે સૌથી પ્રથમ જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારે ખેડૂતોના હાથે હાથ કડી લગાવેલા પોસ્ટર જોવા મળ્યા હતા. અને છેલ્લે હમણાં નીતિનભાઈએ કહ્યું કે અમે ગુજરાતમાં ખેડૂતોનું કોઈ દેવું માફ કરવાના નથી. એટલે એના કારણ એના પરથી ફલિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે ખેડૂત વિરોધી છે, રહી છે, છે અને હંમેશા રહેશે. એટલે ખેડૂતો જ્યારે માંગ રજૂ કરે ત્યારે એ શું કરે, એની માંગ શું કામ સાંભળે ને ઘોડીએ જ દે ને. ખેડૂતોની સરકાર આ કેવી છે ભાજપની, એ મામલે ભાજપના નેતા અત્યારે કોઈ આપણી પાસે ઉપસ્થિત નથી એટલે જવાબ લઈ શકાય નહીં. પરંતુ સવારે છે ભરતસિંહ ઝાલા, ખેડૂત આગેવાન તરીકે, આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે તમે ખૂબ મહેનત કરી છે, ખેડૂતોની સ્થિતિ દેશમાં કેવી છે, શું હોવું જોઈએ? પહેલા તો ખેડૂતોને ભૂખ્યા માર્યાને છે, ખાસ કરીને ગુજરાતમાં સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણો, અતિવૃષ્ટિ, દુષ્કાળ અને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે પોતાના ખેતરમાં ખેતી સજાવીને ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. એ આત્મહત્યા કરેલા ખેડૂતને વિધવા બહેનોને વિધવા પેન્શન પણ મળતું નથી. આજે દુઃખની વાત છે કે ગુજરાત સરકાર 2,00,000 કરોડના દર વર્ષે વાયબ્રન્ટ સમિટમાં એમઓયુ કરે છે. 9,000 કરોડનો નર્મદા યોજનાનો જે પાણી માટેનો પ્રોજેક્ટ હતો એમાં 90,000 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ગયો, તો ખેતરમાં પાણી ન આવ્યા. નર્મદાની કેનાલમાંથી કોઈ ખેડૂત પાણી જો સિંચાઈનું લેતો એના ઉપર કહે છે તમે ચોર છો. તો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી નર્મદે સર્વદેના જે ગાણા ગાતા હતા એ જ ભારતીય જનતા પાર્ટીએ આજે ખેતરમાં ખેડૂતોને પાણી ન આપ્યું, ઉત્પાદનના પૂરા ભાવ ન આપ્યા અને આત્મહત્યા કરેલા ખેડૂતની અંદર જે મેં સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન કરી, નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે સરકારની દિશા ખોટી, આથી તો હદ થઈ ગઈ. નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કેન્દ્ર સરકારે એફિડેટ આપ્યું કે જૂન મહિના સુધીમાં અમે નીતિ બનાવશું. આ જૂન મહિનો આવી ગયો, હજી સુધી કોઈ પણ જાતની નીતિ બની નથી. તેવામાં જે મધ્યપ્રદેશની અંદર 3 આંદોલન ચાલતા હતા, એક ખેડૂતોના દેવા નાબૂદી માટે, બીજું કે 176 ગામમાં નર્મદાના જે ડેમમાં જે પાણી, જે ડેમની અંદર જે ગામમાં લોકો જાય છે ત્યાં મીટરી ગોઠવી અને ત્યાં પણ એ ખેડૂતોની જમીન લઈ લેવામાં આવી. ગુજરાતની અંદર નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત જે લોકોની જમીન લીધી એ લોકોને હજી પૂરું પણ વળતર આપ્યું નથી. એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે નર્મદા પ્રોજેક્ટનું જે આપણે ગુજરાતનું સપનું હતું એ પણ ફેલ ગયું, નર્મદે સર્વેદેનું સપનું પણ ફેલ ગયું. હર હાથ કો કામ દેંગે, હર ખેત કો પાણી દેંગે, એ જે એમનો ચૂંટણીનો નારો હતો એ પણ બેંક થઈ ગયો. અને અત્યારે શરમની વાત છે, વંદે માતરમ અને ભારત માતાની જય કહેતા વળે તો ડૂબી મરવું પડે, લાજો લાજો હવે તો શરમ રાખો,
તમે કયા મોટે વંદે માતરમ કહો છો? આ ધરતી માતાને લૂંટીને તમે વંદે માતરમ કહો છો? આ ધરતી પુત્રો એક બાજુ આત્મહત્યા કરે છે અને બીજી બાજુ તમે બંદૂકથી ગોળીએ દો છો. હવે ખેડૂતો અને દેશની જનતાએ જાગવાની જરૂર છે અને કહેવું પડશે કે હવે હદ થઈ ગઈ. બરોબર છે સુધીરભાઈ, જે રીતે વાત થઈ રહી છે ખેડૂતોની સ્થિતિની, દેશભરની વાત કરી તો દેશભરમાં આત્મહત્યાનો કિસ્સાઓ વધી રહ્યા છે. મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, શું લાગી રહ્યું છે ખેડૂતોની નીતિમાં? ક્યાંક સરકારની શું ખેડૂતોની અપેક્ષાઓ વધી ગઈ છે કે પછી સરકારની નીતિ એવી છે કે 70 વર્ષની આઝાદી બાદ પણ ખેડૂતોની સ્થિતિ દયનીય રહી છે? બહુ અત્યંત કમનસીબ બાબત એ છે કે છેલ્લા 70 વર્ષથી ખેડૂત છે, ગરીબ છે કે મુસલમાન છે કે હવે ગાય છે, આ બધા રાજરમતનો હિસ્સો બની ગયા છે. રાજરમતની અંદર માટે જ એ ખેડૂતનું મહત્વ છે, બાકી ખેડૂતનું એકચ્યુઅલી શું થાય છે એ તો આપણે ટ્રેક રેકોર્ડ આપણી સામે છે. 2009ની અંદર ડોક્ટર મનમોહન સિંહની સરકારે આખા દેશના ખેડૂતોનું દેવું માફ કરી દીધું. આ 9 જ વર્ષની અંદર કે 1 જ વર્ષની અંદર ફરીથી દેવું માફ કરવાની નોબત આવીને ઉત્તર પ્રદેશમાં 90,000 કરોડ માફ કરવાની વાત કરી અને એ કરી દીધું. સાચીને હજી એટલું ખાતામાં થયું કેટલું તો બધું વહીવટી પણ હવે જે બીજા રાજ્યો વાળા જે દાખલા તરીકે માનો કે ખેડૂત દેવાની માફી માંગે તો એ ચૂંટણી નહીં આવતી હોય તો એ સરકાર એની સામે નહીં જોવે. એટલે અલબત્ત મારી વાત એટલે કે સહાનુભૂતિ માટે પૈસા આપવાના અથવા તો પ્રલોભન આપવાના અને એમાં પણ કેટલો રોગ ઘૂસી જાય છે. દાખલા તરીકે જે નિષ્ઠાવાન ને ઈમાનદાર ખેડૂતો છે એ જે લોન ભરતા છે એને અન્યાય થયો કહેવાય. અને જે રીતે ભરતસિંહે કીધું કે જે ધરતીનો તાપ છે એની અત્યંત દયનીય સ્થિતિ છે એ તો બહુ કરુણ હાલત છે. સુપ્રીમ કોર્ટે જે નીતિ દિશા બદલવાની વાત કીધી છે આખી એક બાબત એમણે ટેકનિકલ આધારિત કીધી છે, પણ જ્યારે અત્યારના ખેડૂતોને સરકાર ગોળીએ મારે અને તમે હમણાં એમ કીધું કે ભારતીય જનતા પક્ષમાં મૌન રહેવાનું કીધું, મને એમ લાગે છે બહુ ભયંકર પલાયન વાત કહેવાય, કાયરતા કહેવાય. અને જે સરકાર ખેડૂતોનો મસીહા હોવાનો દાવો કરતી હોય અને એમ કે આ મુદ્દે અમે નહીં બોલીએ, અને ભારતીય જનતા પક્ષની અંદર એક રોગ એ ઘૂસી ગયો છે કે એવું માને છે કે આખા દેશની જનતા એ છે કે એ માને છે એ છે એ બ્રહ્મ વાક્યમાં છે, જે બિલકુલ ખોટું છે. છૂટાય તો ભાજપની સરકાર જ છે, પણ એ ખોટાય નથી, ગોળીએ મારે છે છતાં પણ ભાજપને કમળ ઉપર જ બટન દબાવે છે. પણ એનું કારણ એવો છે કે વિકલ્પ નહીં મળતો હોય દાખલા તરીકે. પણ જયારે માની લો કે હાર જીત ગમે જો ચૂંટણી તો છે ને એક પરસેપ્શન બનાવવાનો ખેલ છે સુધારભાઈ, વચન અને વાસ્તવિકતામાં બહુ મોટો ફરક છે. તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે દાખલા તરીકે જે તમે એમ કહો વિકાસ અત્યંત થઈ ગયો હોય તો આ બધી સમસ્યાઓ કેમ આવે છે, આંદોલનો પર કેમ ઉતરવું પડે છે? બબ્બે રાજ્યો નહીં, અત્યારે કેટલાય રાજ્યોની અંદર વગર નેતાએ તમે એની વસ્તુ જુઓ, ક્યાંય નેતા નથી, કોઈ રાજકીય પક્ષ નથી, ખેડૂતો સ્વયંભૂ જો મરવા માટે ઉતરી પડતા હોય એટલે કેટલા એની કરુણતા છે. એટલે તમે એ લોકો રાત દિવસ દુઃખી થતા હશે, બરબાદ થશે, પછી રોડ ઉપર મરવા નીકળ્યા છે બિલકુલ અને ગોળીઓથી મરે છે. બિલકુલ પરિસ્થિતિ બહુ ખરાબ છે, સહાનુભૂતિ ક્યાંય છે નહીં અને કોઈ નીતિ વિષયક નિર્ણયોમાં સાતત્ય નથી અને બહુ ખોટી દિશામાં છે. ખોટી દિશા હોય છતાં પણ જનતા વર્ષથી આવું છું આપની પાસે, પરંતુ એક નાનકડા વિરામનો સમય થયો છે. દર્શક મિત્રો, વિરામ બાદ આ તમામ મૂળના જળ સુધી આપણે જશું કે હકીકત ખેડૂતોની સ્થિતિ શું છે, શું હોવી જોઈતી હતી અને એમાં કઈ પાર્ટી જવાબદાર. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપને જણાવી દઉં કે એપી ઉપર પણ ઘણા મિત્રોની જે કોમેન્ટ્સ આવી છે. દિલીપસિંહ ચાવડાએ કહ્યું છે કે બીજેપીને ડિબેટમાં બોલાવો, ખરેખર બીજેપી આવી નથી ડિબેટમાં. જયુર રબારીએ કીધું છે કે ગોળી આતંકવાદીને મારો. બીજા પણ ઘણા કોમેન્ટ્સ છે પરંતુ સમયના ભાવે નહીં લઈ શકીએ. સવાલ એ છે યુવરાજસિંહ કે કોંગ્રેસ જે વિપક્ષ છે એ વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોનો અવાજ છે એ પહોંચાડવા માટે નબળી પડી રહી છે, શું કામ? કારણ કે વિપક્ષ જો ભાજપ શાસક નથી કરી શકતું તો જ્યારે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે ખૂબ સારી કામગીરી કરતું હતું અને મુદ્દા પણ ઉઠાવતું હતું, સંસદ સુધી મુદ્દા ઉઠતા હતા. જ્યારે કોંગ્રેસ છે, હાલમાં જ જે રામલીલા મેદાનમાં ત્યાં કર્ણાટકથી તમિલનાડુથી આવ્યા હતા ખેડૂતો, બરોબર, કોઈ રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા નહીં. રાહુલ ગાંધી કેમ જોડાયા નહીં? કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મુદ્દા જનતાના મુદ્દા ઉઠાવવામાં પણ નબળી છે. કોંગ્રેસ જે વાત છે પોતાની જ્યાં એક્ઝેક્ટ જગ્યાએ રજૂ કરવાની ત્યાં રજૂ કરે છે. તમે તામિલનાડુની વાત કરી તો એમપીમાં આપણે મધ્યપ્રદેશમાં જોયું કે કોંગ્રેસ આમાં ક્યાંય છે જ નહીં, એ સ્વયંભૂ છે. ખેડૂતો સ્વયંભૂ રેલી લઈને નીકળ્યા હતા અને છતાં મધ્યપ્રદેશની સરકાર આનું ઠીકરું કોંગ્રેસ પર ફોડે છે કે ભાઈ કોંગ્રેસે આ બધું કર્યું, આ ભડકાવ્યું કોંગ્રેસે, હિંસા કોંગ્રેસે કરી. તો
કોંગ્રેસ આમાં જાય કે કદાચ નથી જતી, છતાં બી એના માથે આવી રીતે આરોપ લગાવવામાં આવે છે, તો માત્ર જો ક્યાંક શરૂઆત જો કરે તો બી જો હિંસાનો જે દોષનો ટોપલો છે કોંગ્રેસના ઉપર ફોડવામાં આવે, એટલે કોંગ્રેસ ચોક્કસ આને અહિંસક રીતે અસરકારક રીતે અને રજૂ કરવાનો પ્રયત્ન કરશે. ભરતસિંહજી, કોંગ્રેસ ડરી રહી છે કદાચ હિંસાનો ટોપલો છે એના ઉપર આવે. ખેડૂતોની સ્થિતિ જે અત્યારની છે એ તમે કહ્યું એમ દયનીય છે. કેટલા આપઘાત થતા હશે? 2 લાખ ટોટલી 10 વર્ષની અંદર 2.5 લાખથી વધારે ખેડૂતો આત્મહત્યા કરી છે. અને ગુજરાતની અંદર 2003 થી 2017 સુધીની અંદર 13,000 ખેડૂતો આત્મહત્યા કરી છે. ચાલુ મહિનામાં તે 2 ખેડૂતો આત્મહત્યા કરી છે. હવે આત્મહત્યાનો મુદ્દો તો બહુ ગંભીર છે. તે સાથે સાથે મારું એવું કહેવાનું છે કે સરકાર વિકાસના કામોની જે ગ્રાન્ટ આપે છે, ગામના લોકોને હથિલેમાં ચાંદ બોલાવે છે કે 20 લાખ રૂપિયાની પંચાયતને ગ્રાન્ટ આપી, પણ 1 ગામની અંદર 20,000 મણ કપાસ થાય તો 20 કિલોની કપાસની પાછળ દર વર્ષે 500 રૂપિયા સરકાર ઓછા આપે છે, તો 2 કરોડ રૂપિયા ગામને નુકસાન ગયું. એ જ રીતે કપાસ, મગફળી, તુવેર વગેરે વગેરે. તો ગુજરાતની અંદર તમે વિચાર કરો કે 1 ગામની અંદર 10,000 મણ કપાસની સામે જો 1 ગામના ખેડૂતોને 1 કરોડ રૂપિયાનું નુકસાન જતું હોય તો 18,000 ગામડામાં કેટલા ખેડૂતો નુકસાન જાય. એ જ રીતે આખા આખા દેશનો સર્વે કરો. બીજું મગફળીના ભાવ આપે તો ખેડૂતોને લોન ની જરૂર નથી દેવામાં. સુધીરભાઈ, ખેડૂતોને પાણી અને પૂરા ભાવ આપો, અમારે તમારે લોન નથી જોતી. પાણી વીજળી ખેડૂતોને આપી દો અને ભાવ આપો તો ખેડૂતોને તમારી કોઈ જરૂર નથી, સહાનુભૂતિની કોઈ જરૂર નથી ને સહાયની જરૂર નથી. એ પોતે પરિશ્રમી જીવ છે અને એકચ્યુઅલી જ્યારે જે એના બનાવેલા અનાજથી આપણા જેવા બધા જે બાકી દો દેશ જે જીવતો હોય તો એને એ શા માટે દયનીય હોય શકે? એ પોતે પુરુષાર્થ કરે છે, પણ એકચ્યુઅલી જે એની બેઝિક વસ્તુઓ છે એ એને મળતી નથી. અત્યારે આ જે દેવા માફીની બદલે જો એવું થાય કે એને જે જોવે પાણી, એને જે જોવે સિંચાઈ, એને જે દાખલા કે જે બિયારણ, એને જે જોવે ટેકાના ભાવનું જે કઈ જતો એ વસ્તુ તો મળતી હોય, પૈસાનું ટ્રાન્ઝેક્શન તો કહું ન કરતો તો એ દાખલા કે ખેડૂત ક્યાંનો ક્યાંય આગળ નીકળી જઈ શકે. એટલે અત્યારના ખેડૂતોને જે પૈસા દેવાની વાત છે એમાં તે રાજકીય હેતુ સધાયેલો છે, નહીતર તો આ આ વસ્તુ વીમા કંપનીઓમાં પણ એવું જ થાય છે. નામે પૈસા જાય પણ ખેડૂત કેટલું થાય છે? મેં સાહેબ ગઈ સાલ 5 ધીરણ જાત લીધું અને મારો વીમો કાપી લીધો. સરકાર એમ કહે છે તમે 1% પૈસા ક્લાર્ક બનવા કેમ મજબૂર થાય છે? બીજું શું ક્લાર્કની નોકરી કરવી? આ જે મુશ્કેલી છે ને એ સરકારની નીતિમાં છે. ભરતસિંહજી બોલો તો મારો કહેવાનો એમ છે કે એક બાજુ સરકાર કહે છે ગુજરાત સરકાર 1% પૈસે વ્યાજ આપે છે. મેં પોતાએ 1 લાખ રૂપિયાની લોન લીધી, 1,07,000 રૂપિયા ભર્યા, હજી સુધી મારા ખાતામાં 1 પૈસો જમા આવ્યો નથી. અને નવી જે વીમા યોજના આવી એની અંદર પણ 7,000 રૂપિયા લોકો વીમો કાપી લીધો. મારા એક પણ મારા ખેતરની અંદર એક પણ ઉત્પાદન થયું નથી. મેં બેંકમાં લખી નાખ્યું એટલે બેંકે અમારા હાથમાં કઈ નથી. બેંક વાળા વીમો કાપી લેશે પણ પાક વીમાનું રકમ આપતા નથી. બીજી વસ્તુ મોદી સરકાર કેટલી મોટી છે. બીજી વસ્તુ છે કે 2012માં રાજ્ય સરકારે કીધું કે 1,000 ગામની અંદર અસરગ્રસ્ત. 2012 થી આજ સુધી ગુજરાતના 1 પણ ખેડૂતને પાક વીમાના રકમના પૈસા મળ્યા નથી. બીજી બાજુ નાણામંત્રીએ 2013માં કીધું હતું કે 30% નુકસાન થશે તો અમે હેક્ટરે 9,000 રૂપિયા આપશું, એ પણ આપ્યું નથી. એટલે વળતર તો નથી આપતા, વળતર હું તો કશું લેવું નથી. અમે એમ કહીએ છીએ કે કપાના તમે 1600 રૂપિયા ભાવ આપો એટલે થઈ જાય. વીમા અરજી વાત કરો, એ માત્ર છેતરપિંડી વાળી વાત છે. આ વીમામાં એટલી બધી શરતો મૂકી છે કે કોઈ એક વ્યક્તિનું ફેલ જાય, કોઈ એક ગામનું ફેલ જાય તો વીમો એને મળવાપાત્ર થતો જ નથી. એમાં કલેક્ટર દ્વારા અથવા તો ગુજરાત સરકાર દ્વારા એ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કે અસરગ્રસ્ત જાહેર કર્યો હોવો જોઈએ. તો આખા ગુજરાતમાં થાય તો સરકાર તો કરે, બાકી એક ગામમાં થાય, બે ગામમાં થાય કે એક તાલુકામાં થાય તો સરકાર ક્યારે આ રીતે જાહેર? વીમાના રૂપિયા કાપે, વીમાના રૂપિયા હા એ તો ફરજિયાત કપાઈ જાય છે. તમે જેવી લોન લીધી એટલે તરત તમારા ખાતામાં જે પૈસા કપાઈ જાય છે. અને 1% જે વાળી વાત છે, 1% જે વાળી વાત કરે છે એ પણ છેતરપિંડી વાળી વાત કરે છે. ખેડૂતોની તમામ લોન 1% વાળી નથી, માત્ર ને માત્ર KCC એટલે કે જે પાક ધિરાણ જેને કહેવાય એ જ 1% વ્યાજે મળે છે. અને આજનું નથી મળતું, એ વર્ષોથી મળતું આવે છે. પણ એ સમયસર ભરે તો મળે, સમયસર ભરે તો મળે, નહીં તો એને 7% આપવો પડે. પાક ધિરાણ માત્ર પાક ધિરાણ બીજી જે હું તમને વાત કરું ટ્રેક્ટરની કે અન્ય કોઈ લોનો એ કોઈ 1% વ્યાજે નથી મળતી, એ બધી 12-12.5% ને 13% દરે મળે છે. તો આપો ને 1% બધી ખેતીની તમામ જરૂરિયાત. ખેડૂત કેટલા જોખમો વચ્ચે જીવે છે તમને કહું. 12મે એક તો એને કુદરત પર આધાર રાખવાનો છે, વરસાદ આવે એ પહેલા એને કેટલી પૂર્વ તૈયારી કરવાની છે. બીજું આપણે દાખલ
દાખલા કે ઘરની અંદર બહાર કોઈ એવું કરે છે કે દાખલા કે કેશ ની નોટો ઘરમાં પડી અને એમને બારણા ખુલ્લા રાખીને કોઈ સુઈ છે કે એને ખેતર ની અંદર એનું જે સોનું કયો કે એનું જે ઘરેણું કે બધું પાક છે એ બધો ખુલ્લો હોય છે, એનું તો કોઈ ઠેકાણું નથી. એટલે કેટલાય જોખમોની વચ્ચે એ જયારે કામ કરતો હોય ત્યારે એને આવા સરકારી પ્રોબ્લેમો આવે અને એમાં પૈસાની રાહત ન મળે. એટલે આ જે આપઘાતના રસ્તાઓ ગુજરાતની સરકાર જોતા હોય, મધ્યપ્રદેશની સરકારના અધિકારીઓ જોતા હોય કે બાબુઓ જોતા હોય, એસી ચેમ્બરમાં તમારા નિયમો બનાવવા સહેલા છે, પણ ખેડૂતોની પરિસ્થિતિ સાચી છે. એ હકીકત એ છે કે ખેડૂતોને તમે હંમેશા ગુલામની જેમ રાખ્યું છે. ખેડૂતો માટે તમે નીતિ બનાવી નથી, તમે ભાવ આપી શકતા નથી, અને એટલા માટે ખેડૂતો જો આંદોલન કરે અથવા તો ડિમાન્ડ કરે તો એને તમે ગોળીએ દો છો. ખેડૂતોને બે બાજુથી મારે છે. તમે એક તો પોષણક્ષમ ભાવની વાત કરી, હું તમને ઇનપુટ્સની બી વાત કરું. ઇનપુટ્સમાં માનો કે જ્યારે રાસાયણિક ખાતર ને બધી વસ્તુ છે, તો જ્યારે વેટ હતો જીએસટી પહેલાની વાત છે, તો આખા દેશમાં જેની પર સબસિડી મળે છે એના પર ગુજરાત સરકાર 4% વેટ લેતી હતી, અને આજે રાસાયણિક ખાતર બિયારણ જંતુનાશક દવાઓ તમામની ઉપર જીએસટીમાં 18% ગ્રુપમાં છે. એટલે એના જે હતી આ વસ્તુ જેની ઇનપુટ જે હતા એ બધા મોંઘા થઈ ગયા. એ સિવાય જે ઇનપુટમાં છેતરપિંડી કેવી કરે છે, માનો કે જે વસ્તુ માનો કિલોમાં મળતી હતી ત્યારે 600 ગ્રામમાં મળે છે, જે 100 ગ્રામ વાળી હતી એ 84 ગ્રામ. હું ખેડૂત છું પોતે, એટલે હું બિલકુલ ત્યારે 84 ગ્રામ, 82 ગ્રામ, 74 ગ્રામ અથવા તો દાણાની સંખ્યા પ્રમાણે મળે. અને જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે ફ્રૂટમાં અત્યારે પણ હાલ સરકારને બી જ્યાં બી એપીએમસીમાં તપાસ કરે ત્યાં કરે, હું ખુલ્લેઆમ કહું છું કે અત્યારે પણ 21 કિલો પ્રમાણે 20 કિલોના પૈસા ચૂકવે છે. 21 કિલો વજન આપો ત્યારે તમને 20 કિલોના પૈસા મળે, અને ઘઉં કે કોઈ પણ પ્રકારનું અનાજ એ તમે જ્યારે આપો ત્યારે બે બ્રિજ કરાવો ત્યારે એક ટન પ્રમાણે 1 ટન પર 5 કિલો એક્સ્ટ્રા તમારે આપવું પડે છે. ખેડૂત કેમ દર્શક બંને બાજુથી મારે છે, વજન જયારે લે છે ખરીદે છે ત્યારે ઓછું આપે છે, વેચવા જાય ત્યારે એને જે ખરેખર જે વેચે છે જેના પૈસા નક્કી થાય છે એના કરતા એને વધારે આપવું પડે ત્યારે એને એટલા પૈસા મળે. વિચાર કરો, ખેડૂતોને પણ આટલી સબસિડી આપે છે સરકાર, તો ખેડૂતો કેમ ક્યાં સબસિડી આપે છે? વીજળીમાં વીજળીમાં સરકાર છેતરપિંડી કરે છે. જયારે ભાજપની સરકાર પહેલા કોંગ્રેસની સરકાર અહીંયા હતી ત્યારે 500 રૂપિયા પર હોર્સ પાવર ભાવ હતો, આજે 850 રૂપિયા ભાવ છે. ત્યારે 14 કલાક વીજળી આપતા હતા, આજે 8 કલાક આપે છે. સબસિડીની ક્યાં વાત છે? નહીં નહીં, કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જે બેંકો કે સહાય કરે સરકાર એમાં એક ફંડ ડાયવર્સિફિકેશન કોઈ લગ્નમાં. સુધીરભાઈ તમે એવું માનો છો કે વાઇબ્રન્ટ કરવાની જરૂર નથી, ખેડૂતો માટે આયોજન કરવાની જરૂર? એક જ વસ્તુ છે, એક આખી કમ્પ્લીટલી પરફેક્ટ નીતિ જે પ્રૂવન હોય એવી પહેલેથી કરીને કરવાની જરૂર છે, અને એ સિવાય ભાજપ સરકાર ફાગર ફિગર નીતિઓથી ચાલશે ને. હજી કરોડો અબજો રૂપિયા ચૂંટણી કારણે વેડફાઈ જશે, પણ ખેડૂતોની પાયમાલી હજી રોકાશે એવું લાગે. ખેડૂતોને વીજળી ને પાણી આપી દે તો ખેડૂતોને કોઈ વસ્તુ નહીં. પૂરા ભાવ આજથી તમે 25 વર્ષ પહેલાના ભાવ જોઈ લો, ખેત ઉત્પાદનના શું ભાવ હતા ત્યારે, સોનાના શું ભાવ હતા ત્યારે, સરકારી બાબુઓના શું પગાર હતા. પણ એક વસ્તુ તો માનવી પડે, શંકરસિંહ વાઘેલા જયારે કાપડ મંત્રી હતા ત્યારે 1500 રૂપિયા કપાસનું ભાવ, 1500 રૂપિયા કપાસનો ભાવ મળેલો. હા, આજે ખેડૂતોની આવક કરતા સરકારના પટાવાળાની આવક મારું તો ખેડૂતોને એવું કહેવું છે કે આલિયા માલિયા જેવા 1000 કરોડ રૂપિયા લઈ ગયા બેંક વાળા, જો તમારા પાસે ઉઘરાણી કરવા આવે તો બેંક ને ગ્રામ પંચાયત માં પૂરો, અને જે થાય એમ કહેલો, કોઈ પણ પાક ધીરાણ ભરવું જ ન જોઈએ. અને બીજી વસ્તુ સરકાર ડૂબી જાય, ભરતસિંહજી જો બેંક ડૂબી લઈ આલિયા માલિયા ને 2 લાખ કરોડ રૂપિયા વયા ગયા. પણ આપણે આલિયા માલિયા નથી ને, આપણા ભણવાઓ કદાચ કહેતા હતા આલિયા માલિયા આજ માલિયા છે. પણ ખેડૂતોને 50,000 કરોડ જે કોર્પોરેટ ક્ષેત્રના માફ કરવામાં આવેલા છે આ 3 વર્ષમાં. બિલકુલ, પરંતુ આ મુદ્દો કોંગ્રેસ ઉઠાવી નથી શકતી, એ પણ એક યુવરાજસિંહજી તમારી નબળાઈ છે. કહી રહ્યો છું આ મુદ્દો ઉઠાવી, પણ હું એ જ કહું છું કે અહીંયા નહીં ઉઠાવો, તમે એના માટે આંદોલન કરો, ઉપવાસ કરો. અને હું એમ કહું છું કે વિપક્ષ ધારે તો સરકારે આપવું પડે. જો અલ્પેશ ઠાકોર દારૂબંધી કરાવી શકતા હોય ક્યાં થાય, ગુજરાતના ખૂણે ખૂણે બધે મળે છે, પણ તો બી પ્રયાસ તો એને કર્યો. કોંગ્રેસે ક્યારે ઉપવાસ કર્યા હોય જનતા માટે મને યાદ નથી, કોંગ્રેસે અનશન કર્યા હોય મને યાદ નથી. તમે જો જનતાને રાજકીય પક્ષોમાંથી વિશ્વાસ ઉઠશે જે લોકશાહી માટે ખતરારૂપ કોંગ્રેસ એમાં બાકાત. બિલકુલ, કોંગ્રેસ બાકાત નથી, ભાજપ બાકાત નથી, પણ સવાલ એ થાય છે ભાજપે બાકાત નથી. સમયનો ભાવ છે. યુવરાજસિંહજી, ભરતસિંહજી, સુધીરભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. પણ દર્શક મિત્રો, સવાલ હજી પણ એ જ ઉપસ્થિત થાય છે કે ખેડૂતોને આપણે ક્યાં સુધી ગોળીએ મારશું? ખેડૂત છે જગતનો તાજ છે, એક જવાન અને એક કિસાન આ બંને એવા છે કે જે પરસેવાથી
આપણે એક જવાન સુરક્ષા કરે છે અને એટલા માટે આપણે સુરક્ષિત છીએ. એક ખેડૂત રાત દિવસ મહેનત કરી, રાત્રે દિવસે, એટલા માટે કે પાણી છે એ લાઇટ કદાચ વીજળી રાત્રે આવે તો રાત્રે એ પાણી સિંચાઈ કરતો હોય છે, અને એટલા માટે જ રાત ને દિવસ મહેનત કરીને એ આપણા માટે અનાજ પકવે છે, અનાજ સહિતની વસ્તુઓ પકવે છે. ત્યારે એના ઉપર ગોળીઓ છોડવી કોઈ પણ સરકારનો અધિકાર નથી. ત્યારે સવાલ એ જ થાય છે કે આગામી સમયમાં પણ કદાચ આવી સરકારો હોય તો એના માટે પણ ખેડૂતોએ વિચારવું જોઈએ. આજે બસ આટલું જ. ફરીથી નવા વિષય નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો.